તો તમારે પેલા તેલીય વિશેષણો જી
ઉપર ની બે લીટીમાં પછી નાની લીટી કરો પછી બીજી એક લીટી મજી કઈ લીટીમાં આવશે તો કે નીચેની બે લીટીમાં સરસ લીટીથી લીટીને અડાડીને લખવાનું છે એનો ગુજરાતી મતલબ શું થશે તો કે ગ ગણપતિનો ગ જી એટલે કે ગ હવે આવશે એચ તો પેલી લીટીનો એચ ઉપરની બે લીટીમાં કરશો કરજો પછી નાની લીટી પછી સ્મોલ આલ્ફાબેટનો એચ પણ ઉપરની બે લીટીમાં જશે બરાબર એટલે આ પહેલી એબીસીડીનો એચ આ બીજી એબીસીડીનો એચ ગુજરાતી મતલબ શું થશે તો કે હ વર્ણનો હ એટલે બોલવાનું શું એચ બરાબર હ હવે એચ પછી શું આવે તો કે આર તો પહેલી એબીસીડીનો આર સરસ મજાનો ઉપરની બે લીટીમાં પછી નાની લીટી પછી નાની લીટી પછી બીજી લીટીમાં એની
शो પછી આવશે ટી ઉપરની બે લીટીમાં નાનકડી લીટી પછી બીજી એક લીટી મોટી ઉપરની બે લીટીમાં ગુજરાતી મતલબ ટપાલીનો ટપ ટી બરાબર ટપ પછી આવશે યુ ઉપરની બે લીટીમાં પછી નાનકડી લીટી પછી બીજી એક લીટી મોટી વચ્ચેની લીટીમાં અને ગુજરાતી મતલબ થશે ઓ યુ બરાબર અ પછી આવશે વી ઉપરની બે લીટીમાં પછી નાનકડી લીટી પછી બીજી એક લીટીનો વી વચ્ચેની લીટીમાં અને ગુજરાતી મતલબ થશે વ વી બરાબર વ પછી આવશે ડબલ ફોર ડબલ ફેરા ઉપરની બે લીટીમાં પછી નાનકડી લીટી પછી વચ્ચેની લીટીમાં ડબલ બીજી એક લીટીનો મતલબ થશે ડબલ ફોર વોક પછી એક્સ ફોર એક્સ ઉપરની બે લીટીમાં પછી નાનકડી લીટી પછી બીજી એક લીટીનો એક્સ છે તે વચ્ચેની લીટીમાં એનો મતલબ થશે ક્ષ ક્ષત્રિયનો ક્ષ એટલે કે એક્સ બરાબર ક્ષ પછી આવશે વાય તો પહેલી એક લીટીનો વાય ઉપરની બે લીટીમાં પછી નાનકડી લીટી પછી બીજી એક લીટીનો વાય નીચેની બે લીટીમાં મતલબ થશે ય યતીશનો ય બોલવાની કઈ રીતે તો કે વાય બરાબર ય પછી આવશે ઝેડ ઉપરની બે લીટીમાં પછી નાનકડી લીટી અને પછી બીજી એક લીટીનો ઝેડ વચ્ચેની લીટીમાં ગુજરાતી મતલબ થશે ઝ ઝેડ બરાબર ઝ અહીંયા આ નમૂના પ્રમાણે પૂરું થયું બરાબર હવે તમારે નીચે સરસ મજાના અક્ષરે બીજી એવી શૈલી લખવાની છે તમારે ચિત્ર દોરેલા છે હું તમને સળંગણ લખાવી દઉં છું બરાબર બોલતું જવાનું અને લખતું જવાનું ચાલો એ ફોર એ પર એ પર એટલે સફર જવાનું પછી હવે બી તો બી ઉપરની બે લીટીમાં સી વચ્ચેની લીટીમાં બોલતું જવાનું ને લખતું જવાનું ડી ઉપરની બે લીટીમાં ઈ છે વચ્ચેની લીટીમાં એફ ઉપરની બે લીટીમાં જી નીચેની બે લીટીમાં પછી એચ ઉપરની બે લીટીમાં આ નીચેની લીટીમાં જે નીચેની બે લીટીમાં તે ઉપરની બે લીટીમાં એલ ઉપરની બે લીટીમાં તમારે પણ બોલતું જવાનું ને લખતું જવાનું એમ વચ્ચેની લીટીમાં એમ વચ્ચેની લીટીમાં ઓ વચ્ચેની લીટીમાં પી નીચેની બે લીટીમાં ક્યુ વચ્ચેની બે લીટીમાં આર નીચેની લીટીમાં એસ વચ્ચેની લીટીમાં પી ઉપરની બે લીટીમાં યુ વચ્ચેની લીટીમાં વી વચ્ચેની લીટીમાં ડબલ્યુ વચ્ચેની લીટીમાં એક્સ વચ્ચેની લીટીમાં વાય છે એ નીચેની બે લીટીમાં અને ઝેડ છે એ વચ્ચેની લીટીમાં બાળકો તમારે ચિત્રમાં જે લીટી છે એ લીટીમાં તમારે લીટીનું ખાસ ધ્યાન રાખવાનું છે અને જે